ગઈ કાલે આખા વિશ્વએ જોયું કે કરોડો રૂપિયામાં જાત વેચનારા ગદ્દારો અને ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયાથી જનાદેશ ખરીદનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેનકાબ કરતો વિડીયો આપણે સૌએ જોયો. આપણા સૌનું માથું શરમથી ઝૂકી જાય અને આ લોકશાહીને કલંકરૂપ આ વિડીયો છે. કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા એ બાબતનો વિડીયોમાં સોમભાઈ સોઢની તો વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીને અમે પૂછવા માંગીએ છીએ કે આ વિડીયોમાં જે સ્ત્રોત બતાવ્યા છે કે કરોડો રૂપિયા આ જગ્યાએથી આવ્યા છે, શું એ જ સ્ત્રોતથી કરોડો રૂપિયા આવ્યા હતા કે બીજા કોઈ સ્ત્રોતથી કરોડો રૂપિયા આવ્યા હતા, એનો જવાબ રાજ્યના મુખ્યમંત્રી ને ભાજપના નેતાઓ આપે એવી આ ગુજરાતની જનતા અપેક્ષા રાખે છે. કરોડો રૂપિયાની લેવડ દેવડ એ ભ્રષ્ટાચાર લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ સ્પષ્ટ ગુનો બને છે. આરપી એક્ટ 1951 કરપ્ટ પ્રેક્ટિસ હેઠળનો આ ગુનો બને છે. આજે વિડીયો જારી થયાને 24 કલાક થયા, તેમ છતાં એ બાબતે કોઈ કાર્યવાહી કેમ નથી થતી, એનો જવાબ પણ ગુજરાતની જનતા માગે છે. ગઈકાલનો વિડીયો જાહેર થયા પછી તરત જ જેમનો ઉલ્લેખ આ વિડીયોમાં સ્પષ્ટ છે એવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ સીઆર ભાવે, પોતે જે તે સમયે પ્રદેશ પ્રમુખ નહોતા, એમ નિવેદન કરી અને સ્પષ્ટ રીતે એવો સ્વીકાર કર્યો કે આ સોદાબાજી તો થઈ હતી પણ જે તે સમયે હું પ્રદેશ પ્રમુખ નહોતો. અને આડકતરી રીતે ભાઈ અને ભાવની જે લડાઈ ચાલે છે એ હેઠળ સીઆર ભાવે ગળામાં જે આપણે કહેવાય કે ગાડીઓ એ વિજયભાઈના ગળામાં પહેરાવી દીધો કે વિજયભાઈના નેતૃત્વમાં સોદાબાજી થઈ હતી, વિજયભાઈના દેખરેખ હેઠળ સોદાબાજી થઈ હતી પણ હું એમ હતો નહીં, એમ કરીને ભાવે સ્પષ્ટ રીતે આનો ઉલ્લેખ કર્યો કે સોદાબાજી તો થઈ હતી પણ મારો એમાં રોલ નથી. પણ સોમભાઈ જે રીતે ઉલ્લેખ કર્યા છે એવા તમામ લોકોની એમાં સામેલગીરી દેખાઈ આવે છે. માન્ય વિજયભાઈ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય, કાયમ સમય સ્થળ અને પ્રસંગ જોયા સિવાય વિષય બહારનું બોલવા માટે જાણીતા છે, પણ ગઈકાલથી આ વિડીયોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિજયભાઈએ સીધી સોદાબાજીમાં ભાગ લીધો છે, વિજયભાઈ સાથે સોદાબાજી થઈ છે, વિજયભાઈ સાથે કમિટમેન્ટ થયા છે કે કોને કેટલા કરોડ રૂપિયા આપવા, કોને ટિકિટ આપવી, કોને મંત્રી બનાવવા, એ તમામ સોદાબાજી જ્યારે સીધી મુખ્યમંત્રી સાથે થઈ હોવાનો સોમભાઈ આ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે ત્યારે કાયમ ભાષણ કરવા માટે જાણીતા વિજયભાઈ આજે મગનું નામ મરી કેમ નથી પાડતા, આજે 24 કલાક થયા તેમ છતાં ગુજરાતની જનતાને કેમ નથી જણાવતા કે આ વિડીયોમાં ઉલ્લેખ થયો છે એ બાબતે એમના શું અભિપ્રાય છે એ ગુજરાતની જનતા જાણવા માગે છે. ત્યારે આ કરપ્ટ પ્રેક્ટિસનો ગુનો છે અને એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અમે ચૂંટણી પંચમાં રજૂઆત અને ચૂંટણી પંચ આ તમામ વિડીયો અને આખી પ્રક્રિયાની તપાસ કરે જેના જેના નામનો ઉલ્લેખ થયો છે, એટલે કે જે લોકો સોદો કરવા વાળા હતા એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી આવી જાય, ભાજપના પ્રદેશ અધ્યક્ષ આવી જાય, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી આવી જાય, એમની પણ તપાસ થાય અને સાથે સાથે જે લોકો કરોડો રૂપિયા લેવા વાળા હતા એ 8 ધારાસભ્યોને પણ આ તપાસમાં બોલાવવામાં આવે અને સાચી હકીકતો જનતા સામે આવે અને એમની સામે કાર્યવાહી થાય એવી અમે આજના તબક્કે માંગણી કરીએ છીએ. અત્યારે પેટા ચૂંટણીઓ ચાલી રહી છે રાજ્યના 8 વિધાનસભા વિસ્તારમાં,
પ્રચારના પડઘમનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન નીતમ નિયમો અને આચારસંહિતા મુજબ પ્રચારના સમય પછી જે તે વિસ્તાર બહારનો કોઈ પણ વ્યક્તિ એ વિસ્તારમાં રહી શકતો નથી. આજે હમણાં ફરિયાદ મળી છે મુજબ રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ગરજણ વિધાનસભા વિસ્તારમાં ગઈકાલ રાતથી લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે, એક એક લોકોને બોલાવી અને પ્રલોભનો આપી રહ્યા છે. પોલીસ અધિકારીઓ ત્યાંના રેન્જ આઈજી ડીએસપીનો ઉપયોગ કરી અને સામાન્ય લોકોમાં ડરનો માહોલ ઊભો થાય એવો પ્રયત્ન કરી રહ્યા છે. આ જ રીતે અલગ અલગ મંત્રીઓ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં ડેરો નાખીને બેઠા છે. લોકોને લાલચ, પૈસા, દારૂ અને ધાકધમકી આપી અને મતદારોને પ્રલોભિત અને ભયભીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે ચૂંટણી પંચ સમક્ષ માગણી કરીએ છીએ કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એ જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે, સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને મૂકેલા ઓબ્ઝર્વર્સની છે. કોઈ પણ સ્થાનિક પોલીસ કે પ્રશાસન બાયસ બિહેવ ના કરે એ માટે ચૂંટણી પંચ તાત્કાલિક પગલાં લે અને આ તમામે તમામ મંત્રીઓ તમામે તમામ ભાજપના નેતાઓને ચૂંટણી પંચની આચારસંહિતા અને નિયમો મુજબ જે તે વિસ્તાર તાત્કાલિક છોડવા માટેના આદેશો થાય અને જે પણ આ આદેશોનો પાલન ના કરે એમની સામે ત્વરિત કાર્યવાહી થાય. આ સત્તાનો દુરુપયોગ છે. મતદારોના જે અધિકારો છે જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવા માટે જરૂરી છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે આવા એ પ્રદીપસિંહભાઈ હોય કે બીજા તમામ મંત્રીઓને તાત્કાલિક વિસ્તાર છોડવા માટે ચૂંટણી પંચ કાર્યવાહી કરે એવી માગણી કરીએ છીએ. બીજો મુદ્દો, ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હાર સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે સત્તાનો તો દુરુપયોગ કરે છે પણ સંવિધાનિક જે સંસ્થાઓ છે એનાથી પણ ઉપરવટ જઈ અને કામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હમણાં જ કરજણ વિધાનસભામાંથી ફરિયાદ મળી છે કે ત્યાં આગળ એક ગામમાં જે જૂનો ઝઘડો હશે, કોર્ટ મેટર ચાલતી હશે, એનું સમાધાન અમે કરાવી આપીશું, એમાંથી તમને સૌને નિર્દોષ છોડાવી દઈશું એવી લાલચ અને દબાણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ લાલચ કે દબાણ કોઈ સામાન્ય માણસ નહીં પણ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પાદરાના ધારાસભ્ય શ્રી અને હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ એમના દ્વારા થઈ રહ્યો છે. કોર્ટ એ સંવિધાનિક સંસ્થા છે, ન્યાયિક વ્યવસ્થા છે, એમાં કોઈ પણ કેસ ચાલતો હોય એમાં સમાધાન થાય કે ના થાય એ કોર્ટના પ્રિવ્યૂનો વિષય છે, એમના કાર્યક્ષેત્રનો વિષય છે. કોઈ પણ મોટો નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય એ ક્યારેય એમ કહી શકે નહીં કે અમે તમારું કોર્ટમાં સમાધાન કરાવી દઈશું. પણ અત્યારે હાર બાળી ચૂકેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મત લેવા માટે ગાયા થયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની મર્યાદા ચૂકીને લેખિતમાં લેટર પેડ પર લખીને આપે છે કે ફલાણા ગુનાનો કોર્ટમાં જે કેસ ચાલે છે એમાં અમે તમને બધાને નિર્દોષ એ કરી સાબિત કરીને સમાધાન કરાવી આપીશું એની અમે લેખિત જવાબદારી આપીએ છીએ એવું લેટર પેડ પર પાદરાના પૂર્વ ધારાસભ્ય અને કરજણ વિધાનસભાના ઉમેદવાર બંને લેખિતમાં આપીને આ બાહેધરીઓ આપે છે. અમારી ચૂંટણી પંચને પણ વિનંતી છે અને આવતીકાલે નામદાર કોર્ટને પણ અમે ધ્યાન દોરીશું કે આવી કોર્ટના પ્રિવ્યૂની બાબતોની ઉપર જનપ્રતિનિધિઓ આ રીતે સોદાબાજી કરે, આ રીતે કોઈને લાલચ આપે એ સ્પષ્ટ આચારસંહિતાનો ભંગ છે, કોર્ટના કાર્યક્ષેત્રનો ભંગ થાય છે. એવા સંજોગોમાં ચૂંટણી પંચ પણ કાર્યવાહી કરે અને નામદાર હાઈકોર્ટ પણ સુઓ મોટો કરી અને જે લોકોએ કોર્ટના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની હિંમત કરી છે, જે લોકોએ કોર્ટની સત્તાને પોતાની સત્તા સમજીને કોઈને લલચાવવાનો પ્રયત્ન કર્યો છે એ લોકો સામે કોર્ટ સુઓ મોટો કરીને કાર્યવાહી કરે એવી પણ માગણી કરવામાં આવશે. સાહેબ સોમાભાઈ એવું કહી રહ્યા છે કે વિડીયોમાં હું છું જ નહીં
કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, બનાવટી સ્ટિંગ વિડિયો છે. સોમાભાઈનો તો અવાજ સાંભળીને પણ આખું ગુજરાત જાણે કે અવાજ સોમાભાઈનો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને હજુ પણ જેમને વિડીયોની ખાતરી કરવી હોય અમારી પાસે પૂરો 18 મિનિટનો વિડીયો છે. પણ વિડીયોમાં દેશના પ્રધાનમંત્રી શ્રી માટે, આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બહેનશ્રી માટે અને બીજા અનેક નેતાઓ માટે ના સાંભળી શકાય, ઔચિત્ય ભંગ થાય એવી ભાષામાં શબ્દો વાપરવામાં આવ્યા છે, એવી ભાષામાં સંવાદ કરવામાં આવ્યો છે. એટલે અમે તો જ્યાં સુધી જનપ્રતિનિધિઓ કરોડો રૂપિયામાં વેચાયા છે, જનપ્રતિનિધિઓ અને જનાદેશને કરોડો રૂપિયામાં ભાજપે ખરીદ્યું છે, એ જે પ્રજાને લગતો મુદ્દો છે એટલા પૂરતી ક્લિપ બનાવીને અમે મીડિયા સમક્ષ મૂકી છે. મારી સોમભાઈને પણ વિનંતી છે અને બીજા આગેવાનોને પણ વિનંતી છે કે તમારી ઈચ્છા હોય તો આપણે આખો વિડીયો મીડિયા સમક્ષ, જનતા સમક્ષ લાવવાનો પણ પ્રયત્ન કરીશું, જેથી કરીને આખા સંવાદથી લોકો માહિતગાર થાય. પણ આ સંવાદમાં ઔચિત્ય ભંગ થાય એવા અનેક શબ્દો અને વાક્યો છે જેના કારણે અમે એ ટાળ્યું છે, પણ જરૂર પડશે તો એ પણ બતાવીશું. કાલે પડકારવાની વાત કરો છો, તો તમે કોર્ટમાં આજે સાંજે તમે પડકારવા કેમ નહીં જઈ શકો? અમે અત્યારે એનો ઓરિજિનલ લેટર મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી પાસે એની ઝેરોક્સ સોશિયલ વોટ્સઅપ થી મળી છે, એટલે ત્યાંના આગેવાન જેમને નામે લખ્યો છે એમનો પણ સંપર્ક કરીએ છીએ, એમ તમામ માહિતી મેળવીને આવતીકાલે એની કાર્યવાહી કરીશું. આ કંઈ એક દિવસનો પ્રશ્ન નથી, આ કોર્ટના કાર્યક્ષેત્રમાં સીધો હસ્તક્ષેપ છે. જો આવી પ્રથા પડશે તો કાલ ઉઠીને રસ્તે જતા કોઈ પણ લોકો કે કોઈ પણ આગેવાનો આ જ રીતે પોતાના લેટર પેડનો કે પોતાની સહીનો ઉપયોગ કરી અને જાહેરમાં કહે છે કે અમને સમાધાન કરાવી આપીશું, એટલે શું આ નેતાઓ ભાજપના પૂર્વ ધારાસભ્યો કોર્ટથી પણ ઉપર છે? શું ચૂંટણી પંચથી પણ ઉપર છે કે ચૂંટણીની આગલી રાત્રે આવા લેટર લખીને લોકોને પ્રલોભન આપે, લોકોને લાલચ આપે? આ બંને બાબતોનો ભંગ થાય છે. આમાં ચૂંટણી પંચની આચારસંહિતાનો પણ ભંગ થાય છે અને સાથે સાથે કોર્ટના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી અને પોતાની જાતને કોર્ટથી ઉપર સાબિત કરવાનો જે પ્રયત્ન છે, ત્યારે કોર્ટ સુઓ મોટો કરે એવી પણ માંગણી થશે અને ચૂંટણી પંચને પણ માંગણી કરી છે કે આની તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. હું પોતે ઠાકોર કોળી સમાજમાંથી આવું છું અને કોઈ પણ સમાજ હોય એનો કોઈ વ્યક્તિ ને સમાજ ટેકો કરીને આગળ કરે, પણ જે રીતે લોકોના વિશ્વાસની સોદાબાજી થઈ છે, જે રીતે લોકોના જનાદેશની સોદાબાજી થઈ છે અને જે રીતે પ્રજાના પક્ષ સાથે ગદ્દારી થઈ છે, એને આ સમાજને વચ્ચે લાવવાથી તમે બચી નહીં શકો. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે લખીને આપ્યું છે એ સોમભાઈ ગઈકાલે વાંચી રહ્યા હતા, એમનો એક પણ શબ્દ એમના દિલનો નહોતો. ભાજપે લખેલી સ્ક્રિપ્ટ વાંચવામાં આવતી હતી અને અમારી ખાસ વિનંતી છે કે જો કોઈને પણ લાગતું હોય કે આ ખોટું છે તો એના માટે રૂબરૂ મળશે તો અમે એમને પણ પૂરો વિડીયો બતાવવાની તૈયારી છે. આમાં કોઈ પણ ખોટું કરવાનો પ્રયત્ન થયો નથી, એટલા માટે નથી થયો કે આ વિડીયો એ લોકશાહી પર કલંક છે, આ વિડીયો એ જાહેર જીવનના મૂલ્યો પર કલંક છે. આ વિડીયો એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે કે આનાથી પ્રજાને પણ ખબર પડે કે આ ભારતીય જનતા પાર્ટી કેવા ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી સોદાબાજી કરે છે, કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે, જે ગાંધીને ગુજરાત ગાંધીને સરદારના ગુજરાતમાં એક લોકશાહી પરંપરા અને મૂલ્યો છે, એક અસ્મિતાનો સવાલ છે, લોકોના સ્વાભિમાનનો સવાલ છે,
કે બધાને બાજુ પર રાખીને સત્તા લાલસા મરાતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલી નિમ્ન કક્ષાએ નીચે જઈને આ કાર્ય કરી રહ્યા છે એ લોકો સમક્ષ ઉજાગર થાય એટલા માટે આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે ને એના જે પણ વધારાના તથ્યો જોઈતા હશે તો સોમભાઈ આવશે તો રૂબરૂ પણ એમને બતાવવાની અમારી તૈયારી છે અને સોમભાઈ જે લેટર પેડ પર લખ્યું છે એ જ હજુ હોદ્દા કોંગ્રેસના લખીને નિવેદનો આપે છે એટલે મારી તો એમને વિનંતી છે તમારા મુખે ઘણું બધું બોલાયું છે અમે ના બતાવી શકીએ કે ના બોલી શકીએ એવું બોલાયું છે અને એની પણ ખરાઈ કરવી હોય તો અમે તૈયાર છે અમિતભાઈ જેને વિડીયો બનાવ્યો છે કોંગ્રેસ પક્ષ એને રૂબરૂ લઈને મીડિયા સમક્ષ બેસાડશે ખરી મેં કીધું કે આ વિડીયો બનાવવા અને બતાવવા માટેના બીજા કોઈ કારણ નથી વિડીયો બતાવવા પાછળનું એક જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી લોકશાહી વ્યવસ્થા ખતમ કરવા માંગે છે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા લાલસાને કારણે લોકશાહી મૂલ્યોને સરેઆમ વેચવા જઈ રહી છે લોકશાહી વ્યવસ્થા ખતમ થઈ જાય અને ફક્ત ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયાથી જનપ્રતિનિધિઓને ખરીદી લઈએ અને પોતાની મન ભાવે એવી સત્તા મેળવી લઈએ એવો જે ભાજપનો પ્રયત્ન છે આ દલ બદલની રાજનીતિ જે ગુજરાતમાં ચાલુ થઈ છે એ આવનારા સમયમાં સમાજ જીવન માટે પણ ખૂબ મોટો ગંભીર ખતરો છે જાહેર જીવનમાં કામ કરતા લોકો માટે પણ એક કલંકરૂપ છે અને સાથે સાથે મતદારો જે વિશ્વાસ સાથે પોતાનો મતનો ઉપયોગ કરીને કોઈ જનપ્રતિનિધિ ખરીદે છે ત્યારે મતદારોના મતનો પણ ભવિષ્યમાં કોઈ કિંમત નહીં રહે એવી જે આ રાજનીતિ ભાજપે શરૂ કરી છે એ અટકે અને એમાં લોકોની પણ જાગૃતિ આવે લોકોનો પણ જે એમનો વિશ્વાસનો ઘાત થયો છે એનો જવાબ મળે એટલા માટે વિડીયો પ્રસારિત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની સત્તા લાલસાને કારણે આજે ગુજરાતની જનતા પર કોરોના મહામારીના સમયમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ માથે આવી છે ભાજપની સત્તા લાલસાને કારણે આ 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો છે અને પ્રજા કોરોનામાં સંક્રમિત થાય એવો ભય ઉભો થયો છે એવા સંજોગોમાં 8-8 વિસ્તારની પ્રજા જેમણે પોતાની સાથે ગદ્દારી કરી છે જેમણે વિશ્વાસઘાત કર્યો છે જે ભાજપે જનાદેશને ખરીદવાની હિંમત કરી છે એને સબક શીખવાડવાના દ્રઢ સંકલ્પ સાથે આવતીકાલે 3 તારીખે મતદાન કરવા જઈ રહી છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે ખેડૂતોને યુવાનોને મહિલાઓને સમાજના તમામ વર્ગના લોકોને ખોટા વાયદા વચન આપ્યા હતા જે ખોટા સ્વપ્ન જો બતાવ્યા હતા જે પ્રજાએ વિશ્વાસ સાથે એમને સત્તા પર બેસાડ્યા હતા એ પ્રજા ખાસ કરીને ખેડૂતોને લાગી રહ્યું છે કે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે ગુજરાતના બેરોજગાર યુવાનોને લાગી રહ્યું છે કે વિશ્વાસઘાત થયો છે ગુજરાતની ગૃહિણીઓ જે મોંઘવારી ઘટશે એવી આશા સાથે મત આપ્યા હતા એમને લાગી રહ્યું છે કે વિશ્વાસઘાત થયો છે ગુજરાતના તમામ વર્ગ ને વિસ્તારના લોકોને લાગી રહ્યું છે કે આ ભાજપે મત મેળવવા માટે અમારી સાથે જે ખોટા વાયદા વચન કર્યા હતા એ પરિપૂર્ણ કરી શક્યા નથી એટલે એનો પણ જવાબ આવતીકાલે 8 વિધાનસભા વિસ્તારની પ્રજા આપશે આવતીકાલનો મત એ જે તે વિસ્તારના મતદારોના સ્વાભિમાન માટેનો મત હશે આવતીકાલનો મત જે તે વિસ્તારની પ્રજા સાથે થયેલી ગદ્દારીનો જવાબરૂપી મત હશે આવતીકાલનો મત એ પ્રજા સાથે થયેલા વિશ્વાસઘાતનો જવાબ આપવા રૂપી મત હશે ત્યારે મારી આપ સૌના માધ્યમથી ગુજરાતના 8 વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને પણ વિનંતી છે કે તમે એવો સબક શીખવાડો કે આવતા સમયમાં કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ કોઈ પણ પ્રજાજનો કે મતદારો સાથે ગદ્દારી કરવાની હિંમત ના કરે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરવાની હિંમત ના કરે અને ભાજપના નેતાઓ પણ કરોડો રૂપિયાથી જે જનાદેશ ખરીદવા નીકળ્યા છે જે ગુજરાતમાં દલ બદલની રાજનીતિ શરૂ થઈ છે એને રૂપ જાઓ કહેવા માટે આવતીકાલે આપ સૌ ભારે માત્રામાં મતદાન કરીને સબક શીખવાડવા મત આપશો એવી વિનંતી પણ કરીએ છીએ પ્રજાનો જે રીતનો ઉમળકો અને આવકાર છે અને દ્રઢ સંકલ્પ છે
એ જોતા આઠે આઠ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને પ્રજાના આશીર્વાદ મળશે. હું માનું છું કે આ સમાચાર વિજયભાઈ ને બતાવવા જેવા છે, સંભળાવવા જેવા છે. અને વિજયભાઈ જે વારંવાર દારૂ બાબતે ખૂબ નિવેદન કરવા માટે જાણીતા છે, પણ સમય સ્થળ ને શબ્દો